સમાચારમાં વાત કરીએ ગાંધીનગર જિલ્લાની, તો ગાંધીનગર જિલ્લાનું રૂપાલ ગામ એટલે મા વરદાયનીનું ધામ. નવરાત્રિના પાવન પવિત્ર દિવસોમાં ઘણા બધા એવા મંદિરો છે જ્યાં પલ્લી ભરાય છે, પણ જ્યારે પલ્લીનું નામ પડે ત્યારે સૌથી પહેલાં રૂપાલ ગામની જ યાદ આવે. પલ્લી સર્વભક્તોના મોઢે આ વર્ષે પણ રૂપાલ ગામ મા વરદાયનીની માતાની પલ્લીના મેળાના ભાગરૂપે અત્યારથી જ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ગામમાં સાફસફાઈ, મંડપ ડેકોરેશન, મેળાના દિવસે ગામની અંદર જે કંઈ પણ સેવા કેમ્પ થાય છે તેની તૈયારીઓ અત્યારથી તડામાર શરૂ થઈ ગઈ છે. સમૃદ્ધિની વાત કરવાની હોય ત્યારે વર્ષોની સદીઓથી લોકો કહે છે કે અહીં દૂધ ઘીની નદી હોય છે. આ તો કહેવત છે, પરંતુ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આજથી નહીં પરંતુ સદીઓથી ઘીની નદીઓ વહે છે. નવરાત્રિમાં જેટલા ગુજરાતના ગરબા વખણાય છે એટલી જ રૂપાલની પલ્લી પણ પ્રખ્યાત છે. માતાની પલ્લી પર લાખો લીટર ઘી ચડાવાતું હોય અને એની નદીઓ ગામની ગલીઓમાં વહેતી હોય એવા દ્રશ્યો રૂપાલમાં જ જોવા મળે. રૂપાલની પલ્લીને જોવા માટે દેશ વિદેશમાંથી લોકો આવે છે. આ સમયે આખું ગામ ભક્તિમય બનીને વરદાયની માતાના મેળાનો આનંદ અને પલ્લીનો આનંદ લે છે. આખા દિવસ દરમિયાન 8-10 લાખ જેટલા દર્શનાર્થીઓ ભક્તો આવે છે અને દર્શનનો લાવો લે છે. દર્શન કરવા અને આ પલ્લીની જ્યોત પૂનમના દિવસ સુધી સતત ઝહરતી દેખાય છે.